સુરત શહેરના લોકોને ઓનલાઈન ડેટા એન્ટ્રીના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવે છે તે બાતમીના આધારે પીસીબી પોલીસે સિવિલ ચાર રસ્તા પાસે ચાલતા કોલ સેન્ટર પર દરોડા પાડી સાતની અટકાયત કરી છે. આજકાલ સુરત શહેર સહિત રાજ્ય અને દેશભરમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તે સુરતના લોકોને ઓનલાઈન ડેટા એન્ટ્રીના નામે છેતરપિંડી કરાઈ રહી છે તેવી ચોક્કસ બાતમીના આધારે પીસીબી પોલીસની ટીમે નવી સિવિલ હોસ્પિટલના ચાર રસ્તા પાસે આવેલા રાજંશ બે કોમ્પ્લેક્સ ઓફિસ નંબર B805માં દરોડા પાડ્યા હતા, જ્યાંથી આરોપી અમન અકબરી ગોરી, સલમાન ફિરોજ પઠાણ, વિનોદ નાના ચૌહાણ, તાહિર મોઇનુદ્દીન ગોરી, અમીન હારૂન નુનાની, જુનેદ હુસેન પઠાણ અને જેબુનિશા અઝહર શેખની અટકાયત કરી હતી. તેની પાસેથી મોબાઈલ ફોન, કોમ્પ્યુટર સહિત 3,39,000થી વધુના મુદ્દામને ઝડપી પાડ્યો છે. આ લોકો સુરતીજનોને ડેટા એન્ટ્રી કરવામાં 90% ઉપર ચોકસાઈ આવે તો જ પૈસા આપવાની, નહીં તો 5,760 રૂપિયાની પેનલ્ટી વસૂલ કરતા હતા અને જો ના આપે તો કેસ કરવાની ધમકી પણ આપતા હતા અને બળજબરીથી નાણાં પણ પડાવી છેતરપિંડી કરાતી હોવાની ફરિયાદને આધારે રેડ પડાય છે. અઝર કુરશી સાથે હર્ષદ સેઠા.